जुदा जुदा बार गामनी जमीनों सरकारी पड़तर तेमज गोचर अने मीठानी चालू लीजो मीठा उत्पादकों पासेथी सरेन्डर करावी अदाणी ने तेमना पोर्ट अने स्पेशल इकोनॉमिक जोन ने विकासवा माटे 2005-2010 वच्चे आपवामां आवी छे। गोचर जमीनों हुकम होवा छतां परत अपाई नथी। मोखा, भद्रेश्वर, गुदाला, सखेडिया, लूनी, वडालानी जमीनों पर शरत भंग करवामां आव्यो छे। आजे मुंद्रा तालुकाना माछीमारो अने खारवा सागर संघ मत्स्य उद्योग सहकारी मंडळीए आवेदनपत्र पाठव्यो हतो। स्पेशल इकोनॉमिक जोन सामे कोई कार्यवाही नहीं थाय तो कोर्टना द्वारे जवानी चीमकी आपवामां आवी छे। એસોસિયેશનનો સાહેબ છું અને માછીમાર પણ છું સાહેબ, અમને જે અત્યારે જે સમસ્યા છે ને બધી અદાણીની જ છે, કારણ કે આજે અમને 150 વર્ષથી અમે અમારા બાપ દાદા ધંધો કરે છે, પોતે હું પોતે ત્યાં જ રહું છું બાવરી બંદર ઉપર, તો અદાણીવાળાએ અમને જે અત્યારે નુકસાન આપે છે સાહેબ, કે અમારી એક તો એનું શીપોનું નુકસાન છે, એક એનું જહાજ બેફોર્મ હાલે છે, જ્યાં સુધી અમે જતા હતા 4 કિલોમીટર ઉપર તો પહેલાં અમે અમારી રોજીરોટી કમાવી અને અમારો કોઈ નુકસાન નહોતો થતો, જ્યારે આ અદાણીની સમસ્યા આવી છે ત્યારે અમારો કોઈ એવો દિવસ નથી કે અમારો દરિયાની અંદરમાં નુકસાન ન થતો હોય। બીજી વસ્તુ તો એ છે કે સાહેબ, અદાણીવાળા બધાને કહે છે કે અમે એ લોકોને લાઇટની વ્યવસ્થા અમે આપીએ છીએ, અમે એને મકાનોની વ્યવસ્થા આપીએ છીએ, અમે લોકોને આની વ્યવસ્થા આપીએ છીએ, તો હું પોતે બાવરી બંદર ઉપર રહું છું, અત્યારે હું બાવરી બંદરથી આવ્યો જ છું, બધા મારા મિત્રો, મારા કાકા, બધા મારા મડીલો છે એ ભેગા છે, અમારા પાસે નથી કોઈ લાઇટ, નથી કોઈ અમને રહેવા માટે મકાન, કોઈ વ્યવસ્થા અમારી બાવરી બંદર ઉપર નથી। જો અદાણી એ ધારે તો એક દિવસમાં અમને એ લોકો કરી દે, પણ અમે રજૂઆતો ઘણી કરી છે, અમારા જે કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ માણેક સુલેમાન અલી જે હતા વડીલ અમારા, એ અત્યારે ગુજરી ગયા, હવે અમે પોતે હવે ઓમાં આવી ગયા છે કે હવે અમે આ રજૂઆતો લઈને અમે ક્યાં જઈએ, અત્યારે અમે પોતે સમસ્યામાં છે કે હવે અમે અમને શું કરવું એ અમને પોતા નથી ખબર। એક તો અમે આ મારું નામ વિનય રેલોન, હું અન્યાય નિવારણ નિર્મૂલ સેવા સમિતિ જે અમારી ભારત રાજ્યમાં કામ કરી રહી છે, કે જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં દરેક ખેડૂતોને કે દરેક આમ જનતાને જે તકલીફ પડતી હોય તો એના માટે અમારી એક સંસ્થા ચલાવી રહી છે કામ, જે આપ વેબસાઇટ ઉપર જોઈ શકશો। તો આજે આ મુંદ્રા તાલુકાના ફિશરમેનો અને ખેડૂતોની એક રજૂઆત આવી હતી કે ભાઈ આ પ્રશ્નો અમારા છે બધા, એનો હલ નથી આવતું કંપની દ્વારા, કર્ણગત કરવામાં આવે છે, તો આ બધી આખી તપાસ એના કાગળિયા બધા કઢાવવામાં આવ્યા, આજે રેવન્યુમાંથી પણ રેકર્ડ કઢાવવામાં આવ્યું, નાસા ઉપરથી એની ઇમેજિંગ લેવામાં આવી, અને એ બધી ખરાઈ કરતાં એ હું જાણવામાં મળેલું છે કે કંપનીને એસીઝેડ માટે જે જમીનો મંજૂર થઈ છે એ જમીનની આજ દિન સુધી એ લોકો માપણી નથી કરાવતા, અને એના કારણે બધી જ જમીનના માલિક થઈ બેઠા છે, એના કારણે ફિશરમેનોને ત્યાં આવવા જવામાં કનગર થાય છે, ત્યાં એ લોકોની બોટું જે આવી જાય છે એમાં એ લોકોને માછીમારી કરવા મળતી નથી, ત્યાં ખેડૂતો જે છે એ લોકોની જમીન ગમે એવી રીતે પચાવી પાડવામાં આવી છે, એ લોકોને ત્યાં જવાબા દેવામાં નથી આવતો, દબાવવામાં આવે છે ને જમીનો જે છે પડાવવામાં આવે છે। આપણી રજૂઆત છે કંપની અહીંયા કામ કરે, કચ્છનો વિકાસ કરે એમાં અમે એની સાથે છીએ, પણ સાથે સાથે જે સરકારી નિયમો જે છે જે બધાને લાગુ પડે છે, તો આપ ખાસ કરીને જોશો કે 2005માં એમને જે જમીન મંજૂર થઈ છે એની એક પણ શરતનો આજ દિન સુધી કંપનીનો જે છે પાલન કરવામાં આવેલ નથી, તો આવું શું કામ? તો ખરેખર જે સરકારે જે નિયમોથી જમીન મંજૂર કરી હોય કોઈ પણ વ્યક્તિને, તો એનું અમલવારી એક જ આ કંપની નથી કરતી, બાકી દરેક કંપની દ્વારા કરવામાં આવે છે। આજે 2.5 વર્ષમાં ગાળામાં એ લોકોને એસીઝેડમાં પોતાનો વિકાસ કરવાનો એની કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી, સીઆરઝેડની જે કોસ્ટલ રિડ્યુશન ઝોન કહેવાય એની પણ કોઈ એ લોકો પાસે એનઓસી છે નહીં, ને મનમાની કરી ને સરકારને બેફામ નુકસાન કરી રહ્યા છે। તો એ રજૂઆત માટે આજે અમે જે છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ અગર રજૂઆત જો ફિશરમેનોની ખેડૂતોની જો ખોટી હોય તો એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, અગર જો આ ફિશરમેનો અને ખેડૂતો જો સાચા હોય તો કલેક્ટર સાહેબ જે છે એ તાત્કાલિક આની ખરાઈ કરે અને કંપનીની જે છે આ મનમાની બંધ કરાવે, અને સરકારને જે નુકસાન થાય છે આજે હવે એ લોકોએ લગભગ 1400-1500 એકર જમીન જે છે દરિયોપુરી ને ભેગી કરી તો એની રોયલ્ટી 2900 કરોડ રૂપિયા જેટલી થાય છે, એ પણ આજ સુધી ભરવામાં આવી નથી, જાણ બહાર છે, આજે નાનો માણસ જે છે એની એક ટ્રક ગાડી ચલાય છે તો જપ્ત કરી લેવામાં આવે છે, તો આ પૈસાનું નુકસાન સરકારને જાય છે। અમારી સરકારને રજૂઆત એટલી છે કે સરકાર આના પ્રત્યે અમારે કંપનીથી વિરોધ નથી, પણ જે કાયદો બધાને લાગુ પડે એની અમલવારી કરવામાં આવે। કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ।